એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સંસ્કૃત વિષયમાં ધોરણ 8નું પ્રશ્ન સંપુટ જોઈશું, જેમાં એકમનું નામ છે વંદના. તો જોઈએ, એક સુર ભારતીકા અસ્તિ, એ દેવી પાર્વતી, બી દેવી સરસ્વતી, સી બ્રહ્માણા, ડી લક્ષ્મી. તો સાચો જવાબ છે બી દેવી સરસ્વતી. બે, વાઘીશ્વરીનો અર્થ શું થાય? એ વિદ્યાની દેવી, બી વાણીની દેવી, સી ધનની દેવી, ડી રૂપની દેવી. તો સાચો જવાબ છે બી વાણીની દેવી. ત્રણ, શરણ્યા શબ્દનો અર્થ શું થાય? એ શરણ આપનારી, બી શરણ લેનારી, સી શાંતિ આપનારી, ડી સુખકારીણી. તો સાચો જવાબ છે એ શરણ આપનારી. ચાર, ચિરાભરણા એટલે શું? એ સુંદર આભૂષણો, બી તેજસ્વી આભૂષણોવાળી, સી મનગમતા સાધનો, ડી સુંદર વસ્ત્રોવાળી. તો સાચો જવાબ છે બી તેજસ્વી આભૂષણોવાળી. પાંચ, વંદના પદમાં કવિ સરસ્વતી દેવીને કયા બિરાજવા કહે છે? એ કમળ ઉપર, બી હંસ ઉપર, સી મંદરૂપી હંસ ઉપર, ડી ગુલાબ ઉપર. તો સાચો જવાબ છે સી મંદરૂપી હંસ ઉપર. છ, બુદ્ધિ વિકાસ કુરુ એમ કહી કવિ શાનો વિકાસ કરવાનું કહે છે? એ મનનો વિકાસ કરવાનો, બી સુખનો વિકાસ કરવાનો, સી સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનો, ડી શાંતિનો વિકાસ કરવાનો. તો સાચો જવાબ છે સી સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનો. સાત, કંઠા વિષહારિણી એટલે શું? એ મનોવિકૃતિઓના વિષને હરનારી, બી મનની દુર્ભાવનાઓવાળી, સી મનોરથવાળી, ડી કુઠિત મનવાળી. તો સાચો જવાબ છે એ મનોવિકૃતિઓના વિષને હરનારી. આઠ, દેવી સરસ્વતી શેનાથી યુક્ત છે? એ લલિત કલાઓથી યુક્ત, બી સંગીત કલાથી યુક્ત, સી ચિત્રકલાથી યુક્ત, ડી વાદકલાથી યુક્ત. તો સાચો જવાબ છે એ લલિત કલાઓથી યુક્ત. નવ, દેવી સરસ્વતીના હાથમાં શું ધારણ કરેલું છે? એ માળા અને પુસ્તક, બી વીણા અને પુસ્તક, સી કમળ અને પુસ્તક, ડી પત્ર અને પુષ્પ. તો સાચો જવાબ છે બી વીણા અને પુસ્તક. દસ, હે ઈશ્વરી વય તવ શરણ ખાલી જગ્યા, એ ગચ્છતી, બી ગચ્છાવહ, સી ગચ્છામહ, ડી ગચ્છસી. તો સાચો જવાબ છે ગચ્છામહ. કુંદ પુષ્પ એટલે કયું ફૂલ થાય? એ સૂરજમુખીનું ફૂલ, બી ચમેલીનું ફૂલ, સી મોગરાનું ફૂલ, ડી ગલગોટાનું ફૂલ. તો સાચો જવાબ છે સી મોગરાનું ફૂલ. બાર, પંકજનો સમાનાર્થી શબ્દ શોધો. એ કમલ, બી વિમલ, સી કાનન, ડી નિર્મલ. તો સાચો જવાબ છે એ કમલ. હવે જોઈએ એકમ એક અને બે. એકમનું નામ છે ચિત્રપદાની એક બે. એક, ખાલી જગ્યા બાલિકા, એ એશા, બી એશ, સી એત, ડી એતત. તો સાચો જવાબ છે એ એશા. બે, સ ખાલી જગ્યા, એ વિમાનમ, બી બાલા, સી મયુર, ડી દ્વારમ. તો સાચો જવાબ છે સી મયુર. ત્રણ, તે ટેબલ છે, એ એશા ઉત્પીઠિકા, બી સા ઉત્પીઠિકા, સી એતત ઉત્પીઠિકા, ડી સ ઉત્પીઠિકા. તો સાચો જવાબ છે એ એશા ઉત્પીઠિકા. ચાર, ગજનો અર્થ, એ મોર, બી પોપટ, સી હાથી, ડી ગાય. તો સાચો જવાબ છે સી હાથી. પાંચ, હું શિક્ષક છુંનું સંસ્કૃત વાક્ય શોધો. એ અહ બાલક, બી અહ અધ્યાપક, સી અહ શિક્ષક, ડી અહ યુવક. તો સાચો જવાબ છે
सी अह शिक्षक छ दार द्वारम इतले ए दर बी घर सी प्रवेश डी दरवाजो तो साचो जवाब छे डी दरवाजो सात आ पुस्तक छे नू संस्कृत वाक्य शोधो ए एताने पात्राणि बी ताने पुस्तकानि सी एताने पुस्तकानि डी एतत पुस्तकम तो साचो जवाब छे सी एताने पुस्तकानि હવે જોઈએ એકમ ત્રણ એકમનું નામ છે આલગ્રદાયા પ્રભાવ એક એકલવ્યને કઈ વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એ અશ્વવિદ્યા બી ધનુર્વિદ્યા સી યોગ વિદ્યા ડી જ્યોતિષી વિદ્યા તો સાચો જવાબ છે બી ધનુર્વિદ્યા બે પાંડવો અને કૌરવોના ગુરુ કોણ હતા એ દ્રોણાચાર્ય બે વિશ્વામિત્ર સી વેદવ્યાસ ડી શુક્રાચાર્ય તો સાચો જવાબ છે એ દ્રોણાચાર્ય ત્રણ કુકર શબ્દનો ગુજરાતી અર્થ શોધો એ શિયાળ બી હરણ સી કૂતરો ડી હાથી તો સાચો જવાબ છે સી કૂતરો ચાર એકલવ્ય કોણ હતો એ રાજકુમાર બી રાજા સી છોકરો ડી શિષ્ય તો સાચો જવાબ છે ડી શિષ્ય પાંચ કશ્યબલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત એ દઢતાયા બલેન બી ગુરુભક્તિ બલેન સી શ્રદ્ધા બલેન ડી આત્માશ્રદ્ધાયા તો સાચો જવાબ છે ડી આત્માશ્રદ્ધાયા છ એક કુકુર કાન દ્રષ્ટવા અભશત એ પાંડવ કૌરવાન બી દ્રોણાચાર્ય સી શિષ્યાન ડી કૃપાચાર્ય તો સાચો જવાબ છે એ પાંડવ કૌરવાન હવે જોઈએ એકમ ચાર એશ સુધીર એક સુધીર સુવિક્રમ ચ કુત્ર ગચ્છત એ ઉદ્યાનમ બી વિદ્યાલય સી ક્રીડાગણમ ડી ગૃહમ તો સાચો જવાબ છે સી ડી ક્રીડાગણમ બે વિદામ શબ્દનો અર્થ શોધો એ પ્રાપ્ત કરીને બી આપીને સી દઈને ડી જઈને તો સાચો જવાબ છે એ પ્રાપ્ત કરીએ ત્રણ સુશીલા મૃણાલિન ચ કુત્ર ગતું ઈચ્છત વૃક્ષવાટિકા બી પુષ્પવાટિકા સી આમ્રવાટિકા ડી ફલોદ્યાન તો સાચો જવાબ છે બી પુષ્પવાટિકા ચાર સુશીલા અને મૃણાલિના શેના વડે માળા બનાવે છે એ વિવિધ પુષ્પ વડે બી વિવિધ ફળો વડે સી વિવિધ પાનો વડે ડી વિવિધ ડાળીઓ વડે તો સાચો જવાબ છે એ વિવિધ પુષ્પો વડે પાંચ નીચેનામાંથી કયું રૂપ આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ નથી તે શોધો એ વિદામ બી અર્ચામ સી વિહરામ ડી અર્ચતી તો સાચો જવાબ છે ડી અર્ચતી છ શારદા ચ ગિરિજા કુત્ર વિહર્તું ઈચ્છત રેખાંકિત શબ્દનો અર્થ શું થાય છે એ ક્યાં બી ક્યારે સી શાના માટે સી શા માટે ડી કેટલા તો સાચો જવાબ છે એ ક્યાં સાત જ્ઞાનવારિધો શબ્દશ અર્થમ કિમ એ જ્ઞાનના ખાડામાં બી જ્ઞાનના સાગરમાં સી જ્ઞાનની નદીમાં ડી જ્ઞાનના આકાશમાં તો સાચો જવાબ છે બી જ્ઞાનના સાગરમાં કશ્ય સેવા સત્કાર કરતું ઈચ્છામહ એ ગુરુજનશ્ય બી ભારત માતુ સી અતિથિનામહ ડી જ્ઞાનીજનશ્ય તો સાચો જવાબ છે બી
ભારત માતુઃ બાલાકમ અર્ચતિ એ વિદ્યા વિનાશક શ્રી ગણેશમ બી શ્રી વિષ્ણુ સી મહાદેવ ડી શ્રી કૃષ્ણ તો સાચો જવાબ છે એ વિદ્યા વિનાશક શ્રી ગણેશમ દસ વય કિમર્થ જીવામ એ પરોપકાર્થમ બી દેશહિતાર્થમ રક્ષાણાયમ ડી પ્રદેશોત્કર્ષાર્થમ તો સાચો જવાબ છે બી દેશહિતાર્થમ અગિયાર પુષ્પા વાટિકાનો સમાનાર્થી શબ્દ આપો એ ઊંચા વૃક્ષ બી રમતનું મેદાન સી ઉદ્યાન ડી પર્વત તો સાચો જવાબ છે સી ઉદ્યાન હવે જોઈએ એકમ પાંચ શિલાયાહ પ્રવાસ કા ભ્રમણ ભાષ કરોતી એ સવિતા બી શિલા સી શિલાયા સખી ડી આશુતા તો સાચો જવાબ છે એ સવિતા બે શિલા કશ્યા પુત્રી અસ્તિ એ શિક્ષિકાયાહ બી સવિતાયાહ સી પદપાણ્યાહ પદિન્યાહ તો સાચો જવાબ છે બી સવિતાયાહ ત્રણ વાર્તાલાપ શબ્દોનો અર્થ શોધો એ વાતચીત બી વાર્તા સી વર્તમાન પેપર ડી વાતનો સૂર તો સાચો જવાબ છે હે વાતચીત ચાર શિલા કુત્ર અસ્તિ એ વિદ્યાલયે બી દેવાલયે સી પ્રવાસે ડી ત્યંબકેશ્વરે જવાબ છે સી પ્રવાસે પાંચ શિલાએ અજંતાની ગુફામાં કોના સુંદર ચિત્રો જોયા એ ભગવાન કૃષ્ણના બી ભગવાન વિષ્ણુના સી ભગવાન બુદ્ધ ડી ભગવાન બ્રહ્માના તો સાચો જવાબ છે સી ભગવાન બુદ્ધ છ શિલાએ ચાર મુખવાળા હરણનું સુંદર ચિત્ર ક્યાં જોયું એ મંદિરમાં બી અજંતાની ગુફામાં સી પ્રાણી સંગ્રહાલયમાં ડી ચિત્ર પ્રદર્શનમાં તો સાચો જવાબ છે બી અજંતાની ગુફામાં સાત સવિતા ભ્રમણ ભાષ્ય આરંભે કી વધતી એ નમો નમઃ બી નમસ્કાર સી હરિઓમ ડી હરિમ શાંતિ તો સાચો જવાબ છે સી હરિઓમ આઠ અજંતા ગુહાયા ઇતિહાસ કહ કથયતી એ માર્ગદર્શક બી શિક્ષક સી આચાર્ય ડી સવિતા તો સાચો જવાબ છે બી માર્ગદર્શક નવ પ્રવાસનું શિક્ષણમાં શું સ્થાન છે એ શિક્ષણનો ઉચ્ચ ભાગ છે બી ગૌણ સ્થાન છે સી મુખ્ય સ્થાન છે ડી છેલ્લું સ્થાન છે તો સાચો જવાબ છે એ શિક્ષણનો જ ભાગ છે દસ નટરાજ ચિત્રમ નટરાજસ્ય ચિત્રમ અસ્તિ ઉદાહરણથી નીચેનું વાક્ય બનાવો કર્ણ કુંડલયમ કર્ણમ કુંડલયમ બી કર્ણસ્ય કુંડલાની સી કર્ણસ્ય કુંડલમ અસ્તિ ડી કુંડલમ અસ્તિ તો સાચો જવાબ છે સી કર્ણસ્ય કુંડલમ અસ્તિ અગિયાર શિલા ગુહત મંદિર ગચ્છતી રેખા કીત શબ્દના સ્થાને પ્રશ્નસૂચક શબ્દ મૂકો એ કુતઃ બી કશ્યા સી કિમર્થમ ડી કદા તો સાચો જવાબ છે એ કુતઃ બાર વારાણસીનું સંસ્કૃત સામાયિક કયું છે એ ઉદાન પત્રિકા બી ગાંડીવમ સી દિવાક ડી પારિજાતમ તો સાચો જવાબ છે ગાંડીવમ તેર અમદાવાદના સંસ્કૃત સામાયિકનું નામ આપો એ રસના બી દિવ્ય જ્યોતિહ સી ઉદાન પત્રિકા ડી સાંપ્રતમ તો સાચો જવાબ છે ડી સાંપ્રતમ તો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો